सामित्रा गामना राजमंदिर में पारद शिवलिंग स्थापना थवा जाइ रह्यो छे। पारद शिवलिंग शास्त्रों में विशेष धार्मिक महत्व वर्णन करवामां आव्युं छे। गुजरात में हाल चार शिव मंदिरों में पारद शिवलिंग की स्थापना करवामां आवी छे। उत्तर गुजरात में प्रथम अने राज्य में पांचमा मंदिर में महेसाणाना सामित्रा खाते पारद शिवलिंग स्थापन करवामां आव्युं। आ शिवलिंग 125 किलो वजन धरावे छे अने तेने बनावा पाछळ 1.75 करोड़ खर्च थयो छे। दाताओना सहयोग थी महेसाणा जिल्ला में आ प्रथम शिवलिंग स्थापन थयो छे। આ શિવલિંગનું મહત્વ એ છે કે આ શિવલિંગ 12 જ્યોતિર્લિંગનું તમે દર્શન કરો એની બરાબર આ શિવલિંગનું એક વખત તમે આ દર્શન કરો બરાબર 12 શિવલિંગના દર્શન કરો બરાબર થાય છે। આ શિવલિંગમાં ધાતુ નથી હોતું, આની અંદર એક મર્ક્યુરી જે આપણે ગુજરાતીમાં પારો કહીએ છીએ એ પારો એક ટન પારાનું વજન હોય એને પારામાં વનસ્પતિના રસની અંદર ગૂંટવો પડે છે અને એ ગુંટ્યા પછી 125 કિલો આસપાસ એનું વજન થાય છે। ગામ લોકોના સહયોગથી નથી બન્યો, અમારા મિત્રો ભાગીદારોના સહયોગથી આ બન્યું છે અને હિમાલયની તળેટીમાં આ બનાવવામાં આવ્યું છે। એમાં ઋષિ મુનિઓનો સહયોગ છે કે જેને આનું નોલેજ હોય છે અને જેની અંદર આ શ્લોકોનું વર્ણન કર્યા પછી આ પારોનું શિવલિંગ બંધાય છે, નહીં તો પારો છૂટો પડી જાય છે। પારોનું શિવલિંગ આખા ગુજરાતમાં અત્યાર સુધીમાં ફક્ત ચાર જ પારદના શિવલિંગ છે અને શિવ સંહિતામાં પણ લખેલું છે કે પારદનું શિવલિંગ એટલે સ્વયં શિવનું સ્વરૂપ છે। પુરાણોમાં પણ આનો ઉલ્લેખ છે અને એવા એક પાંચમા પારદ શિવલિંગનું અમે અહીંયા સામેત્રા ગામમાં પ્રતિષ્ઠિત કરવા જઈ રહ્યા છે। આખા ઉત્તર ગુજરાતમાં આ અમારું પ્રથમ પારદનું શિવલિંગ સામેત્રા ગામમાં પ્રસ્થાપિત થાય છે એનો અમને ઘણો ઘણો આનંદ છે અને આ ભારતના શિવલિંગથી કે એની જે ઉર્જા જ્યારે અમે આનો સંકલ્પ કર્યો અને જ્યારથી ભારતનું શિવલિંગ અમારી પાસે અહીંયા આવ્યું છે તો પ્રસ્થાપિત થયા પહેલાં પણ હમણાં આખા ગામને એની એટલી બધી ઉર્જા મળી છે એ તમે અહીંયા આ પ્રસંગમાં બધા ઉત્સાહ અને આ બધું તમે જોઈ શકો છો। આ ભારતનું શિવલિંગ 125 કિલોનું છે, શિવલિંગમાં આની કિંમત તો અમૂલ્ય ગણાય અને અમને જેમને પણ આ શિવલિંગ બનાવ્યું છે એ ગુરુજીએ અમને કહ્યું છે કે ભાઈ તમે આની કોઈ કિંમત હોય નહીં, આ તો અમૂલ્ય કહેવાય, તે છે તો અમારા અંદાજે આ લગભગ 1.5-2 કરોડની કિંમતનું આ શિવલિંગ અહીંયા પ્રસ્થાપિત થવા જઈ રહ્યું છે। ન્યૂઝલાઇનમાં હાલ બસ આટલું જ, વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।